ભરૂચ નગરપાલિકાના સૂચિત વેરા વધારાને નાબૂદ કરવા કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે અને આજથી 25 દિવસ સુધી વાંધા અરજીઓ સ્વીકારવા માટે વિપક્ષી કાર્યાલય શરૂ કર્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે વાંધા અરજીઓ રજૂ કરવા કોંગ્રેસે વિપક્ષી કાર્યાલય ખાતે 25 દિવસ માટે કાઉન્ટર શરૂ કર્યું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, શહેર પ્રમુખ હરેશ પરમાર, ઇબ્રાહીમ કલકર સહિતે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપ શાસિત ભરૂચ પાલિકાએ વિકાસના વધુ કામો કરવા અને આર્થિક ભારણ હળવું કરવા બજેટ સભામાં પાણી, ડ્રેનેજ અને સફાઈમાં સૂચિત વેરા વધારાની દરખાસ્ત મૂકી હતી, જેની સામે વિપક્ષ કોંગ્રેસે ભાજપ પાલિકાના શાસકો, ભરૂચની પ્રજાને પ્રાથમિક સવલતો તેમજ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ સાથે વેરા વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. સૂચિત વેરા વધારા સામે વાંધા વિરોધ રજૂ કરવા 1 મહિનાના સમય સામે હવે 25 દિવસ બાકી હોય, વિપક્ષ કોંગ્રેસ તેનો વિરોધ નોંધાવવા અને પ્રજાને વધુમાં વધુ વાંધા અરજી કરવા મેદાને ઉતર્યું છે. વાંધા વિરોધની કોંગ્રેસે 10-12 ફોર્મેટ બનાવી છે અને શહેરીજનોને પોતાના વાંધા વિરોધ રજૂ કરવામાં મદદરૂપ થવા પાલિકામાં વિરોધ પક્ષનું કાર્યાલય સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમ વિપક્ષે પ્રજાને જાણ કરી છે. વધુને વધુ લોકો વાંધા અરજી કરી આર્થિક ભારણમાંથી બચે તે માટે વિપક્ષે ટહેલ કરી છે. ભરૂચ શહેરની પ્રજા પર ભરૂચ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા જે રીતે વેરો વધારોનો સૂચિત ઠરાવ કરવામાં આવેલો છે, જે સૂચિત ઠરાવના વિરોધના અંદર અમારા વિપક્ષના સભ્યોએ બજેટની મિટિંગમાં પણ વિરોધ દર્શાવ્યો, કાળા કપડાં પહેરીને સામાન્ય બોર્ડની જે મિટિંગ હતી એમાં પણ વિરોધ દર્શાવ્યો, પણ એનો જવાબ આપ્યા વિના શાસક પક્ષે જે રીતે વોકઆઉટ કર્યું અને સભા છોડીને ભાગી ગયા, પણ આજે અમે આ પ્રેસ કોન્ફરન્સથી એ સત્તાધીશ પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જે રીતે અવારનવાર તમે ટેક્સીસમાં વધારો કરી રહ્યા છો, ભરૂચ શહેરની જનતા પર ટેક્સનો બોજો નાખી રહ્યા છો, ભરૂચ શહેરના અંદર જે માળખાકીય સુવિધા આપવી જોઈએ તે આપવામાં આપ નિષ્ફળ ગયા છો, નગરપાલિકાને તમે દેવાદાર બનાવી દીધી છે, આજે નગરપાલિકાનું દેવું વધવાના કારણે તમે એ દેવું સરભર કરવા માટે ભરૂચની જનતા પર કહી શકાય કે આર્થિક બોજોના ભાગરૂપે ટેક્સનો વધારો કરી રહ્યા છો. એના વિરોધના અંદર અમે આજે પ્રેસ કોન્ફરન્સના અંદર ભરૂચની આમ પ્રજાને, ભરૂચની મારી કહી શકાય કે પ્રજાને અમે આપના દ્વારા કહેવા માંગીએ છીએ કે સૂચિત વેરો વધારો જે કરેલો છે નગરપાલિકાએ, એનો 1 મહિનાનો સમય છે, હાલમાં 25 દિવસ બાકી છે, તો ભરૂચ શહેરની જનતા પોતાનો વાંધો દર્શાવે, પોતાનો વાંધો રજૂ કરે કે આ જે કંઈ બી વેરો વધારો નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો છે એ વધારો નાબૂદ કરવામાં આવે, એને રદ કરવામાં આવે, એવી ભરૂચ શહેરની જનતાને આપના થ્રુ અમે કહેવા માંગીએ છીએ. સાથે સાથે જે કંઈ બી ભરૂચના કહી શકાય કે સામાન્ય નાગરિકોને વાંધા અરજી બાબતે કોઈ પણ જરૂરિયાત પડે તો ભરૂચ નગરપાલિકાના વિપક્ષના તમામ સભ્યો ભરૂચ નગરપાલિકાની કચેરીમાં 21 નંબરની ઓફિસના અંદર જે વિપક્ષનું કાર્યાલય છે ત્યાં ઉપસ્થિત રહેશે સવારે 11 થી 1 વાગ્યા સુધી. ભરૂચ શહેરની જનતા અમારી પાસે જે અમારા વાંધા અરજીના ફોર્મેટ અમે 10-12 ફોર્મેટ બનાવેલા છે, જેમને જે ફોર્મેટ પર જે મુદ્દા પર એમને વાંધો હોય તે ફોર્મેટ ફોર્મ ભરીને પોતાનો વાંધો રજૂ કરે. અમે સૌ કોર્પોરેટર મિત્રો ત્યાં ઉપસ્થિત રહીશું અને ત્યાંથી શહેરની જનતાને જે કંઈ બી રીતે મદદરૂપ થવાનું છે ત્યાં મદદરૂપ રહીશું. એની સાથે સાથે ભરૂચ શહેરની કહી શકાય કે લોકોની વચ્ચે જવાનું થયું તો લોકોની વચ્ચે જઈને પણ મદદરૂપ થઈશું. આજે અમે ભરૂચ શહેરના પત્રકાર મિત્રો, વિવિધ ચેનલો, વિવિધ છાપાના મિત્રોને મળીને એમને પણ અમે આ વાંધા અરજી રજૂ કરવા માટેનું ફોર્મ આપીશું. આજે પત્રકાર મિત્રોથી શરૂઆત કરીશું, બીજા આવનારા દિવસોના અંદર શોપિંગ સેન્ટર જે લોકો છે, દુકાનદાર છે, માર્કેટ એસોસિએશનના પ્રમુખો છે, એમની સંગઠન છે, જાગૃત નાગરિકો છે ભરૂચ શહેરના, જે ભરૂચની ચિંતા અવારનવાર કરતા રહે છે એવા જાગૃત નાગરિકોને પણ અમે આવનારા દિવસોમાં મળવાના છે. અમારું આજથી જ આ કહી શકાય કે વાંધા અરજી રજૂ કરવા માટેનું કાર્યક્રમ શરૂ થશે. અમારા શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી અને એમની અમારી સમગ્ર શહેર કોંગ્રેસની ટીમ પણ આ અભિયાનમાં જોડાશે. ભરૂચ શહેરની આમ જનતાને પણ અમે આપના દ્વારા કહેવા માંગીએ છીએ કે આ અભિયાનમાં જોડાઈને તમારો વાંધો રજૂ કરો. નગરપાલિકા પોતે એવું સમજતી હોય કે ચૂંટાઈને આજે 30-30 વર્ષ સુધી ભરૂચ શહેરની જનતા એમને અહીંયા મોકલતી હોય અને એ ધારશે, એ વિચારશે અને પોતાના કહી શકાય કે એક
તકલકી નિર્ણય કહી શકાય એવા નિર્ણયો લઈને પણ ભરૂચની જનતા પર આર્થિક બોજો નાખશે. ભરૂચની જનતાએ આજે એમને યાદ અપાવવાનું છે કે ભાઈ આ જ જનતાએ એમને ચૂંટાઈને ત્યાં મોકલેલા છે, એટલે એનો વિરોધ દર્શાવે અને વહેલામાં વહેલા જે વેરો નાબૂદ થાય એવા પ્રયત્ન કરે. સાથે સાથે આપને કહેવા માગું છું કે જે રીતે ગઈ સામાન્ય સભાના અંદર અમારા જે આક્ષેપો હતા, કહી શકાય કે ભરૂચ નગરપાલિકાએ ગરબડ ગોટાળા જે કરેલા છે એના પર અમારા સાથી સભ્યો અમે જે સવાલ પૂછેલા હતા એ ગરબડ ગોટાળાના સવાલ પર શાસક પક્ષ જે ભાગી ગયું હતું, આજે અમે એમને કહીએ છીએ કે ભાઈ તમે ગરબડ ગોટાળા એક નહીં અનેક કરેલા છે, તમારા ગરબડ ગોટાળાની લિસ્ટ ઘણી મોટી છે. એ આવાસ યોજનાનો ગોટાળો હોય કે રોડ રસ્તાનો ગોટાળો હોય કે પાણીની પરબના ગોટાળા હોય કે પછી તમારે રતન તળાવની જાળવણીના બ્યુટિફિકેશનના ગોટાળા હોય, નગરપાલિકાની મિલકતની ફાળવણીના ગોટાળા હોય, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ગોટાળા હોય, કર્મચારીઓની નિમણૂંકમાં ગોટાળા છે, શૌચાલય બનાવવામાં ગોટાળા છે, લાઇટ બિલ ભરવામાં ગોટાળા છે, સ્ટ્રીટ લાઇટ બિલની ખરીદીમાં ગોટાળા છે, એવા ઘણા બધા ગોટાળા છે. એ બધા ગોટાળા અમે ઉજાગર કરીશું આવનારા દિવસોના અંદર. આપને થ્રુ અમે કહેવા માંગીએ છીએ ભરૂચની પ્રજાને ફરી એકવાર કે નગરપાલિકા ખાતે રૂબરૂ આવીને વાંધારજી રજૂ કરે, જો ના આવી શકાય તો અમને જાણ કરે, અમે આપની પાસે આવીને આપને વાંધારજી ના ફોર્મ આપીશું લેખિતમાં અને નગરપાલિકા ખાતે બી અમે ઉપસ્થિત રહીને આપણે મદદરૂપ થઈશું.